નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પરેશ વિરડિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે જે સિરીઝ ચાલી રહી છે એમાં આજે આપણે ભાગ નંબર 101 જોવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, વાત કરીએ પ્રથમ પ્રશ્નની. તો એ પ્રથમ પ્રશ્ન આપેલો છે કે ભાઈ, નવા કપડાં પહેરી તે રૂવાભેર ચાલ્યો, આ વાક્યમાં રૂવાભેર આ શબ્દ શું છે? કૃદંત છે, ઓપ્શન બી ક્રિયા વિશેષણ છે, ઓપ્શન સી સંયોજક છે, કે ઓપ્શન ડી વિશેષણ છે. તો આ જે છે એ ચાલવાની, હવે મિત્રો અહીંયા જુઓ તો કે ભાઈ, કૃદંત, વર્તમાન કૃદંત, ભૂત કૃદંત, ભવિષ્ય કૃદંત, તો આ કૃદંતો જે છે એમાં પ્રત્યયો લાગતા હોય છે. તો આ જે છે એમાં કૃદંતો આપણે એક મિત્રો અલગથી એક વિડીયો બનાવીશું, ત્યારે આપણે બધા કૃદંતો છે એમની ચર્ચા કરીશું. તો અહીંયા આપણે કૃદંત એટલે કે વર્તમાન કૃદંતમાં કયો પ્રત્યય લાગે? તો ભવિષ્ય કૃદંતમાં તો કે નાર પ્રત્યય લાગે છે, સંબંધક કૃદંત ઈ અને ઈને, તો સામાન્ય કૃદંત વ, હેત્વર કૃદંત વાને. તો આ બધા કૃદંતો છે એના પાછળ, શબ્દની પાછળ શું લાગતા હોય છે? પ્રત્યયો લાગતા હોય છે અને એ આધારે વાક્ય બનતું હોય છે. તો આમાં આપણે શું આપ્યું છે? રૂવાભેર. હવે તો એ લાગશે ને. બીજું જોઈએ ક્રિયા વિશેષણ. તો કે ક્રિયાના અર્થમાં વધારો કરે એમને શું કહેવાય? તો કે ક્રિયા વિશેષણ કહેવાય. સંયોજક, તો કે બે અલગ અલગ વાક્યો છે એને જોડવાનું કામ કરે છે. અને વિશેષણ, તો કે નામના અર્થમાં વધારો કરે તેને શું કહેવાય? વિશેષણ કહેવાય. તો કે હવે જુઓ મિત્રો, તો કે બે અલગ અલગ છે એવો તો કોઈ શબ્દ રૂવાભેર છે એ ભેગો કરતો નથી, એટલે કે કૃદંત પણ નહીં આવે અને સંયોજક પણ નહીં આવે. હવે આપણી પાસે ઓપ્શન વધ્યા બે, તો કે ક્રિયા વિશેષણ ગણવું કે ભાઈ વિશેષણ ગણવું? તો મિત્રો જુઓ, તો કે ભાઈ અહીંયા શું ચાલી રહ્યું છે? ક્રિયા દર્શાવી છે. ચાલવાની શું છે? એક ક્રિયા. અને ચાલવામાં છે એ વધારો કરી રહ્યો છે. કેવો? તો કે રૂવાભેર, માન ઠાનથી ચાલતો હોય એવો રૂવાભેર ચાલવાની ક્રિયામાં શું થઈ રહ્યો છે? વધારો થઈ રહ્યો છે. એટલા માટે આપણો એ જવાબ આવશે ઓપ્શન બી. શું આવશે? ઓપ્શન બી આપણો સાચો જવાબ આવશે. કયું બનશે? ક્રિયા વિશેષણ બનશે. એટલે ધ્યાન રાખશો કયા કયું બનશે? ક્રિયા વિશેષણ. ફરીથી બંને વચ્ચે ડાઉટ ક્લિયર કરી લઈએ. વિશેષણ એટલે શું? તો કે નામના અર્થમાં વધારો કરે તેમને શું કહેવાય? વિશેષણ. અને ક્રિયા વિશેષણ એટલે શું? તો કે ક્રિયાના અર્થમાં વધારો કરે એમને શું કહેવાય? તો કે ક્રિયા વિશેષણ કહેવાય. તો અહીં રૂવાભેર છે એ શું છે? ચાલવાની ક્રિયામાં વધારો કરે છે. એટલા માટે આપણો જવાબ બીનો ઓપ્શન બી. ક્લિયર મિત્રો? આગળ વધીએ આપણે. બીજો પ્રશ્ન જોઈએ. તો કે ભાઈ, ભારત એક બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે. મિત્રો, આવા સવાલ આપણે બિન સચિવાલય જેવી પરીક્ષાઓમાં અવારનવાર પૂછતા હોય છે. તો અહીંયા ભારત એક બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે એટલે એનો અર્થ શું થાય એ તમારે કોમેન્ટ આપણે અહીં જણાવવાનું છે. ઓપ્શન એ કહે છે કે ભાઈ રાષ્ટ્રીય કોઈ ધર્મ નથી. ઓપ્શન બી કહે છે રાષ્ટ્રીય બિન ધાર્મિક છે. ઓપ્શન સી કહે છે ધર્મ વિરોધી સરકાર છે. કે ઓપ્શન ડી એક પણ નહીં. તો અહીંયા આપણે ભારત એક બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે એનો અર્થ શું થાય મિત્રો? તો કે ભાઈ ઓપ્શન એ, રાષ્ટ્રીય કોઈ ધર્મ નથી. એટલે કે ભારતમાં કોઈ રાષ્ટ્રીય ધર્મ કોઈ ચોક્કસ છે નહીં. ભારતમાં બધા જ ધર્મના લોકોને રહેવાની, પોતાનો ધર્મ ફાળવાની, ફેલાવવાની શું આપવામાં આવી છે? છૂટછાટ આપવામાં આવી છે કે ભાઈ ભારતમાં બધા જ ધર્મના લોકો છે એ રહી શકશે અને કોઈ વ્યક્તિઓને છે એ ફરજિયાત ધર્માંતરણ કરાવવામાં આવશે નહીં. પણ અમુક દેશો એવા છે કે જ્યાં કોઈ એક રાષ્ટ્રીય ધર્મ હોય, જેમ કે આપણે પાડોશી દેશ જ કહી શકાય પાકિસ્તાન, તેનો રાષ્ટ્રીય ધર્મ કયો છે? ઇસ્લામિક એમનો ધર્મ છે. તો એટલા માટે આપણે ભારતનો કોઈ ચોક્કસ રાષ્ટ્રીય ધર્મ છે નહીં. ભારતમાં બધા જ ધર્મો છે કે બધા ધર્મના લોકો છે એ રહી શકે છે, એનો ધર્મ પાળી શકે છે, માની શકે છે અને ફેલાવી શકે છે. એટલા જ માટે ભારતને શું કહેવાય છે? વિવિધતામાં એકતા ભરેલો દેશ કહેવામાં આવે છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. તો કે ભાઈ, લોહીની સગાઈ નવલિકાના લેખક કોણ છે? તો કે ભાઈ આ લોહીની સગાઈ છે એ કયા કવિની કૃતિ છે, નવલિકા છે? ઓપ્શન એ ઈશ્વર પેટલીકર, ઓપ્શન બી પીતાંબર પટેલ, ઓપ્શન સી રાવજી પટેલ, ઓપ્શન ડી ધૂમકેતુ. તો કયા કવિની આ લોહીની સગાઈ છે? તો કે ભાઈ ઈશ્વર પેટલીકરની છે. કોની છે? ઓપ્શન એ ઈશ્વર પેટલીકરની. પણ મિત્રો, આની સિવાય પણ એક મહત્વની કૃતિ છે. કઈ? તો કે જન્મટીપ.
લોહીની સગાઈ અને આ સિવાય કઈ છે? તો કે જન્મટીપ. આ સિવાય એક કહી શકાય મારી હૈયા સગડી, એ પણ કોની કૃતિ છે? તો કે ભાઈ ઈશ્વર પેટલીકરની. એટલે ઈશ્વર પેટલીકરની મહત્વની બે પૂછાય, તો કે એક તો લોહીની સગાઈ છે અને બીજી કઈ છે? તો કે જન્મ ટીપ છે. આ સિવાય કઈ છે? મારી હૈયા સગડી. મિત્રો, આ સિવાય ઘણી બધી જે તે કવિઓની હોય છે, પણ આપણે મહત્વની છે એની ચર્ચા કરીશું. પછી આપણે જોઈએ પીતાંબર પટેલ. તો પીતાંબર પટેલને છે એની કૃતિઓ કઈ કઈ છે? તો કે કેવડિયાનો કાંટો અને બીજી કઈ છે? ખેતરના ખોળે. તો આ બે કૃતિ કોની છે? તો કે પીતાંબર પટેલની છે. આ સિવાય જોઈએ તો કે રાવજી પટેલની મોસ્ટ એમપી મહત્વની કહે તો અંગત. કઈ કૃતિ છે? અંગત એમની કૃતિ છે. આ સિવાય અશ્રુઘર. આ સિવાય વૃત્તિ અને વાર્તા. કઈ કૃતિઓ છે? વૃત્તિ અને વાર્તા. તો આટલી કઈ છે, કોની છે? તો કે રાવજી પટેલની છે. ફરીથી ધ્યાન રાખશું તો કે રાવજી પટેલની કઈ કૃતિ મહત્વની છે? અંગત છે. આ સિવાય અશ્રુઘર, વૃત્તિ અને વાર્તા છે. અને ધૂમકેતુ, હવે આનું પૂરું નામ છે ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી. આ સિવાય તણખા મંડળ, જેના ભાગ 1-4 એમની મહત્વની કૃતિ છે. પછી સિદ્ધરાજ જયસિંહ. આ સિવાય કરણ ઘેલો. તો આ બધી કૃતિઓ કોની છે? તો કે ધૂમકેતુની છે. તો આ બધી મહત્વના કવિઓની મહત્વની કૃતિઓ છે. પણ મિત્રો, જ્યારે આપણે જે તે વ્યક્તિ વિશેષમાં જે તે કવિઓ સાહિત્યકારો ચર્ચા કરીશું, ત્યારે એમની સંપૂર્ણ રચનાઓની ચર્ચા કરીશું. ફટાફટ એક વખત રિપીટ કરી દઈએ તો કે લોહીની સગાઈ ઈશ્વર પેટલીકરની છે. આ સિવાય જન્મટીપ અને મારી હૈયા સગડી. રાવજી પટેલની જોઈએ તો કે અંગત, અશ્રુઘર, વૃત્તિ અને વાર્તા. પીતાંબર પટેલની જોઈએ તો કેવડિયાનો કાંટો અને ખેતરના ખોળે. અને ધૂમકેતુની કઈ છે? તો કે ભાઈ સિદ્ધરાજ જયસિંહ, રાવ કરણ ઘેલો, પછી તણખા મંડળ ભાગ 1-4 અને એનું પૂરું નામ શું છે? ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી. તો આટલી માહિતી આપણે આ સવાલમાંથી યાદ રાખીશું. આગળ જોઈએ પ્રશ્ન નંબર 4 કીધો છે કે ભાઈ ધોળાવીરા જે કઈ નદીના કિનારે મળી આવ્યું છે? તો આ ધોળાવીરા જે છે એ સિંધુ ખીણની સભ્યતાનું એક મહત્વનું સ્થળ છે. એ કઈ નદી કિનારે મળી એવું છે? ઓપ્શન એ ખારી, ઓપ્શન બી કણકાવટરી, ઓપ્શન સી લુણી અને ઓપ્શન ડી ભૂખી. તો આ જે ધોળાવીરા છે, પહેલાં તો એની વાત કરી દઈએ કે ક્યારે મળી એવું. તો કે ભાઈ ભારતમાં જે મળી એવા સ્થળો, એમાં સૌથી મહત્વનું, સૌથી મોટું કોઈ સ્થળ હોય તો એ કોણ કહ્યું છે? ધોળાવીરા. પણ કોણે કહ્યું હતું? તો કે કેસી શ્રીવાસ્તવના મત મુજબ જે સિંધુ ખીણની સભ્યતાના છે એ ભારતમાં સૌથી વધારે સ્થળો મળી એવા છે, એમાં સૌથી મોટું કોઈ સ્થળ હોય તો કયું છે? ધોળાવીરા. હવે આ ધોળાવીરા છે એની ઉત્ખનન ક્યારે થયું? તો કે ભાઈ સાલ છે, અહીંયા ચર્ચા કરી દઈએ મિત્રો, તો કે ભાઈ ધોળાવીરા છે એની સૌ પ્રથમ પ્રયત્ન 1967-68 કરવામાં આવ્યો હતો. કઈ સાલમાં? 1967-68 કરવામાં આવ્યો હતો. કોના દ્વારા? તો કે જેપી જોશી. અને એનું પરીક્ષામાં આપણે પૂરું નામ પણ પરીક્ષામાં પૂછાય છે, જેમનું નામ છે જગતપતિ જોશી. તો આ જગતપતિ જોશી દ્વારા છે એ સૌ પ્રથમ પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પણ વ્યવસ્થિત એ ઉકેલી શકા નહીં. આથી છે એમને બીજો પ્રયત્ન થયો 1990-91. તો એ કોના દ્વારા થયો હતો? તો કે ભાઈ આર્યસ બિસ્ટ દ્વારા. તો આ આર્યસ બિસ્ટનું નામ છે રવિન્દ્રસિંહ બિસ્ટ. તો રવિન્દ્રસિંહ બિસ્ટે છે એ 1990-91 છે એને પ્રયત્ન કર્યો હતો. તો આ રીતના વ્યવસ્થિત ઉકેલાનું ધોળાવીરા કઈ સાલમાં? તો કે 1990-91. આ સિવાય વાત કરીએ ધોળાવીરાની, તો કે ભાઈ ધોળાવીરા છે એ કઈ નદીના કિનારે મળી એવું હતું? તો કે યાદ રાખીશું, લુણી નદીના કિનારે છે એ મળી એવું હતું. આપણો જવાબ જે હતો એ કઈ છે? તો કે લુણી નદીના કિનારે છે એ મળી એવું હતું. હવે આ છે એ ક્યાં કયા સ્થળે આવેલું છે? તો કે ભાઈ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં છે એ આ ધોળાવીરા આવેલું
છે. અને સ્થાનિક લોકો છે એ આ ધોળાવીરાને છે કયા નામે ઓળખે છે? તો કે કોઠડાના નામે ઓળખે છે. કયા નામે ઓળખે છે? તો કે ભાઈ કોટડાના નામે છે એ સ્થાનિક લોકો છે, સ્થાનિક રહેવાસીઓ છે એ ધોળાવીરાને ઓળખે છે. આ સિવાય મિત્રો મુખ્ય વિશેષતામાં આપણે યાદ રાખીશું, એક અપવાદરૂપ કિસ્સો છે કે ભાઈ ધોળાવીરાના જેટલા પણ સ્થળો આપણે સિંધુ ખીણની સભ્યતાના જેટલા પણ સ્થળો આપણે મળી આવ્યા એમને કોઈ અપવાદરૂપ કિસ્સો હોય તો કે ધોળાવીરા છે કે ભાઈ બાકીના બધા જ છે એ નગરો કેટલા ભાગમાં વહેંચાયેલા છે? તો કે બે ભાગમાં. પણ ધોળાવીરા છે એ કેટલા ભાગમાં વહેંચાયેલું છે? તો કે ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. કયા કયા ત્રણ ભાગ છે તો એમની ચર્ચા કરી લઈએ સાથે. તો કે ભાઈ ત્રણ ભાગમાં પહેલું છે ગઢ, પછી ઉપલું નગર અને ત્રીજું કયું છે? નીચલું નગર. એટલે આ રીતના ત્રણ ભાગમાં છે એ વહેંચાયેલું છે. અને ગઢને જ આપણે શું કહીએ છીએ? સીટા ડેલ. તો આ છે એ ત્રણેય અલગ અલગ ભાગમાં વહેંચાયેલું છે. હવે એવું કહી શકાય છે કે ભાઈ એ સમયના જે લોકો છે એ કઈ રીતના રહેતા હતા? તો કે ભાઈ ગઢમાં છે એ કોણ રહેતું હતું? તો કે શાસક વર્ગ, એટલે કે જે શાસન કરતા હતા એ લોકો રહેતા હતા. જ્યારે ઉપલું નગરની વાત કરીએ તો કે ઉપલા નગરમાં વહીવટી અધિકારીઓ કોણ રહેતું? ઉપલા નગરમાં વહીવટી અધિકારીઓ. અને નીચલા નગરમાં કોણ રહેતું હતું? તો કે સામાન્ય નગરજનો રહેતા હતા. તો આ છે માહિતી આપણે ક્યાંથી મળે છે? તો કે ધોળાવીરામાંથી મળે છે. અને આ એક અપવાદરૂપ કિસ્સો છે. આ સિવાય મિત્રો ધોળાવીરા છે આખું ક્યાં આવેલું છે? તો કે કચ્છમાં આવેલું છે. છતાં પણ ત્યાં એક પાણી સાચવવાની કંઈક અલગ જ વ્યવસ્થા જોવા મળે છે. અને આ સિવાય ત્યાંથી આપણે શું મળી આવ્યું છે? તો કે 5000 વર્ષ જૂની વાવ મળી આવી, વાવ મળી આવી છે. 5000 જૂની વાવ ત્યાંથી આપણે મળી આવી છે. આ સિવાય ત્યાંથી સ્ટેડિયમ મળી આવ્યું છે. આ સિવાય કહી શકાય સ્ટેડિયમ. આ સિવાય બીજું કયું કયું ધોળાવીરામાંથી આપણે મળી આવ્યું છે મિત્રો? તો કે ભાઈ મહત્વનું ખાસ 10 અક્ષરનું સાઇનબોર્ડ. દસ અક્ષરનું સાઇનબોર્ડ કે જે 10 અક્ષરનું એક લખાણ છે એ મળી આવ્યું છે, જે હજી સુધી આપણે ઉકેલી શક્યા નથી. અને આને જ શું કહેવાય છે મિત્રો? તો કે ભાઈ વિશ્વનું સૌથી જૂનું સાઇનબોર્ડ. તો આવી કંઈક માહિતી છે એ ધોળાવીરા સાથે જોડાયેલી છે. આ સિવાય ઘણી બધી મિત્રો માહિતી છે, પણ આપણે ખાલી મહત્ત્વની ચર્ચા કરીએ. અને આ સિવાય જ્યારે આપણે એનો સેપરેટ એક અલગથી લેક્ચર બનાવીશું ત્યારે આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું. તો જોઈએ મિત્રો કઈ કઈ વાત કરી. તો કે ભાઈ ધોળાવીરાની સૌ પ્રથમ શરૂઆત ક્યારે થઈ હતી ઉત્ખનનની? તો કે 1967-68માં કોણે કરી હતી? જેપી જોશી, જેનું નામ છે જગતપતિ જોશી. પણ એ વ્યવસ્થિત ઉકેલી શક્યા નહીં. આથી બીજો પ્રયત્ન થયો 1990-91માં, જેનું નામ છે RS બિશ દ્વારા અને જેનું પૂરું નામ છે રવિન્દ્રસિંહ બિશ. હવે મિત્રો આપણે હમણાં વાત કરી કે ભાઈ જે આને છે એ શું કીધું? તો કે ભાઈ જે સિંધુ ખીણની સભ્યતાનું મળી એવા સ્થળ છે એમાંનું સૌથી મોટું સ્થળ કીધું હતું. સૌથી મોટું પણ કીધું કોણે મિત્રો? તો કે કેસી શ્રીવાસ્તવે. કેસી શ્રીવાસ્તવના મતે છે એ ધોળાવીરા સિંધુ ખીણની સભ્યતાનું સૌથી મોટું સ્થળ છે. આ ક્યાં આવ્યું છે મિત્રો? તો કે કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલું છે. નદી કઈ છે? તો કે લુણી નદી છે. સ્થાનિક લોકો આને કયા નામે ઓળખે છે? તો કે કોટડાના નામે ઓળખે છે. આ સિવાય કેટલા ભાગમાં વહેંચાયેલું છે? તો કે ત્રણ ભાગમાં. આ એક અપવાદરૂપ છે. બાકીના બધા જ નગર કેટલા ભાગમાં વહેંચાયેલા છે? તો કે બે ભાગમાં. કયા કયા? તો કે ઉપલું નગર અને નીચલું નગર. પણ અહીંયા કેટલા છે? તો કે ત્રણ ભાગ. ગઢ એટલે કે એને સીટાડેલ કહીએ છીએ. આ સિવાય ઉપલું નગર અને નીચલું નગર. આ સિવાય તો ક્યાંયથી 5000 વર્ષ જૂની વાવ મળી આવી છે, સ્ટેડિયમ મળી આવ્યું છે. આ સિવાય કૃત્રિમ ડેમ મળી આવ્યો છે. આ સિવાય 10 અક્ષરનું સાઇનબોર્ડ મળી આવ્યું છે, જે વિશ્વનું સૌથી જૂનું સાઇનબોર્ડ છે. પણ આનું આપણે ઉકેલી શકતા નથી. તો અહીંયા આપણે મિત્રો ધોળાવીરામાં પાછા આવી જઈએ. તો કે ધોળાવીરામાં કઈ નદી આવશે? તો કે ભાઈ લુણી નદી આવશે. એટલે ધ્યાન રાખીશું. અને મિત્રો લુણી નદી હાલમાં ગુજરાતમાં વહેતી નથી,
એનો લુપ્ત પ્રવાહ થઈ ગયો છે. ક્યાં વહે છે? ઓન્લી ફોર, તો કે રાજસ્થાનમાં વહે છે. તો આટલી માહિતી આપણે આ સવાલમાંથી યાદ રાખવાની છે. પાંચમો પ્રશ્ન જોઈએ કે ભાઈ હાથી પગો રોગ છે એ સેના દ્વારા થાય છે? વાયરસથી થાય, ફૂગથી થાય, કે પ્રજીવથી થાય? કે ઓપ્શન ડી, એક પણ નહીં. તો કયા દ્વારા થાય છે? તો કે ભાઈ પ્રજીવથી થાય છે. હાથી પગો કોના દ્વારા થાય છે? તો કે પ્રજીવથી થાય છે. અને એક મચ્છર છે, આ મચ્છર છે એ શું કરે, એનું નામ શું છે? ફાઇલેરિયા. હવે આ છે એ શું કરે છે? તો કે ભાઈ આ એનો છે એ લોહી, આપણા જે એમ કહી શકાય કે શરીરમાંથી લોહી જે છે એને લઈને એને એના લોહીમાં છે એ આ વાય પ્રજીવો છે એમનું શું કરે છે? સ્થળાંતર કરે છે. અને આમને એમ કહી શકાય કે સાંજના સમયમાં, સાંજનો સમય એટલે કે જનરલ કહી શકાય કે 7-8 વાગ્યાથી 12 વાગ્યા, 12-1 વાગ્યા સુધીનો આનો છે એ વિસ્તાર છે, આ છે ફેલાવો છે, બમણો થતો હોય છે. અને એમ કહી શકાય કે એક માદા મચ્છર છે એ 50,000થી પણ વધારે જે બચ્ચા છે એને જન્મ ઈંડા મૂકે છે એવું કહેવાય. એટલે કે આ છે એનો ફેલાવો વધારે કરે છે અને આ એક ચેપી રોગ ગણવામાં આવે છે. અને આ મચ્છર છે એ શું કરે છે? તો કે જે તે વ્યક્તિનો છે એને લોહીમાં જેને વાયરસ પ્રજીવો છે એના જ છે, પ્રજીવો દ્વારા શું થાય છે? તો કે બીજા જે તે વ્યક્તિને છે એ કરડવામાં આવે તો એના લોહીમાં છે એનું શું કરે, પ્રજીવોનું રૂપાંતર કરે અને એને પણ થવાની શક્યતા વધી રહી છે. તો આ હાથીપગો રોગ છે એ કેવો રોગ છે? તો કે ચેપી રોગ છે. કેવો છે? ચેપી રોગ છે. તો આપણે યાદ રાખીશું અને કહીએ તો કે ફાઇલેરિયા મચ્છર ખાસ યાદ રાખીશું. તો આટલી માહિતી આપણે આ વિડીયો લેક્ચરમાં યાદ રાખીશું. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો જેથી તે પણ આ માહિતીનો ઉપયોગ કરી શકે. જય હિન્દ, જય ભારત, અસ્તુ.